સત્ય ઘટના ઉપર આધારિત સમર્પણનો એક અદ્ભુત પ્રસંગ ઝવેરચંદ મેઘાણી નામનો વાણિયો રાષ્ટ્રીય શહેરનું જેને બિરુદ મહાત્મા ગાંધીએ આપેલું, લેખક સઘળા લોકની ટાંકો તોળાણી પણ એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. તારા કવિતા તણા બાપ અમે પીધેલા પાણી, પછી લાખો સરોવર લાગ્યા અમને મોળા મેઘાણી. એની કલમે અલેખાણેલી ત્યાગ અને સમર્પણની એક અદ્ભુત ઘટના છે. રાષ્ટ્રભક્ત કેવો હોય, આશરો કેવો હોય, એની બહુ મજાની વાત છે. જૂનાગઢના રાજની માથે રામનું પતન થયું, સોલંકીનો વાવડો છે, ફડાકા મીડો મારવા સોમલદેવ પરમાર નામના રાણી પોતાના 6 મહિનાના કુંવરડાને ખોળામાં લઈ અને રાની વાહે પોતાને જવહર કરવા છે, રાની પાછળ પોતાને સતી થવું છે, પણ મારા 6 મહિનાના કુંવરડાને કોને હોપું, કોણ બચાવે, ક્યાં લઈ જાય. માનો સ્વભાવ તો એવો છે, ગળ્યા માસ ગળે કોઈ હાડે હેવાયા કરે એવી માતા જાય મરે એને કેમ વિસરીએ કાગડા. વાલભાઈ નામની પોતાની અંગત વડારણને દાસીને બોલાવી અને હોમલદેવ પરમાર નામના રાણીએ એટલું કીધું, બેન વાલભાઈ જૂનાગઢના દીવાને ઓલવા ન દે એવો દુનિયામાં એક જ મહાપુરુષ છે અને મારો જીભનો માનેલો ભાઈ છે, આડીદર બોડીદર ગામનો આયર દેવાયત બોદલ. આયરનો આશરા ધર્મ વખણાય, દુનિયા જાકારા દે અને રાખે ને ઘરમાં રાણ, પણ એને માથા હાટે ભૂલવે ઈ આયર ના એધાણ. બાકી દુનિયા જાકારા દે અને કોઈ દી રાખે ને ઘરમાં રાણ, એને માથા હાટે ભૂલવે ઈ આયર ના એધાણ. વાલભાઈ મારા કુંવરડાને તું હાડીદર બોડીદર ગામના હિમાડા સુધી, મારા ભાઈના આંગણા સુધી જો તું પહોંચાડી આવ ને તો જૂનાગઢ રાજનો દીવો બચી જાય. કાંઈ વાંધો નહીં બા સાહેબ, ચિંતા ન કરતા, લાવો રાજના કુંવરને મારી પાસે. ટૂંકમાં વાત કરો, એ કુંવરડાને લઈ અને વાલભાઈ છે એ હાલતા થયા અને જૂનાળાની બજારમાં પરોડીએ નીકળ્યા ત્યારે ભીમડા નામનો એક રખેહર કે હામો મળ્યો. વાલભાઈ મેં એવું સાંભળ્યું કે આપણા જૂનાગઢનું પતન થયું, સોલંકીનો વિજય થયો, સોલંકીનો મેજો આપણા જૂનાગઢ રાજની માથે ચડ્યો અને તું અત્યારમાં બણી થણી ક્યાં હાલી. ઓરોહાઈ ભીમડા કામમાં કહું, મારી પાસે આ જૂનાગઢના રાજનો ઓલવા તો છેલ્લો દીવો છે, એક મારું કામ કરીશ ભાઈ. હું જૂનાગઢની વડારણ છું, દાસી છું, એ દુનિયાને ખબર પડી જાય અને કદાચ મારી જડતી લઈને રાજનો કુંવર પકડાઈ જાય અને આપણા જૂનાગઢના રાનો દીવો ઓલવાઈ જાય ભીમડા. પણ એક વાત, તું તો મેલું ઉપાડવા વાળો છો, તારા હુંડલામાં કુંવરને ઢબૂરી અને આડીદર બોડીદરના હિમાડા સુધી તું જો મૂકવા આવ્યું ને તો જિંદગીભર તારો ઉપકારનો બદલો નહીં ભૂલું. અરે બેન બાપ, જૂનાગઢના રાજાના કુંવરને મારા માથડે ઉપાડી અને આડીદર બોડીદર ગામના સીમાડા સુધી પહોંચાડવો એ તો મારા માટે મોટું ભાગ્ય કહેવાય. લાવ 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 બેન, લાવી રાજના કુંવરને પોતે હુંડલાની માલપા કચરો આજુબાજુમાં નાખી અને કુંવરને ઢબૂરી અને ભીમડા નામનો રખેહર એ હાલતો થયો. હાલતા 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 આડીદર બોડીદર ગામનો સીમાડો આવ્યો. વાલબાઈ અને ભીમડો બે છુપા રસ્તે ગામના હિમાડામાં ભેળા થયા. લે બેન, બાપા તારા રાજના કુંવરને. અરે ખમા મારા વીર, બહુ મોટું કામ કર્યું. સોમલદેવ રાણીએ સતી થતા પહેલા જે 900 હાર વાલબાઈને ભેટ આપેલો એ હાર આ ડોકમાંથી કાઢી અને વાલભાઈ
ઈ ભીમડા ને આપે છે કે લે બાપ આ જુનાગઢ ના કુંવર ને દીવા ને બચાવવાનું આ વળતર આપું છું તને. અરે બોન, મારાથી વળતર ન લેવાય. વળતર લઉં ને રાજના કુંવરને બચાવવાનું તો મારા માટે સ્વર્ગ પરના દરવાજા બંધ થઈ જાય બેન. મારે વળતર ન લેવાનું હોય. અને વાલભાઈ આમ જરાક હાલતા થયા અને ભીમડાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કે બેન તારે મને કંઈક બદલામાં દેવું છે ને? તો કે હા, મને દેવું હોય તો એક વસ્તુ દે, તારા કમરપટામાં જે કટાર છે ને એ કટાર મારે જોઈ છે. અરે ભીમડા, માગી માગીને કટાર માગી ભલા માણસ તે? લે બાપ આ કટાર તને આપું છું. એ ભીમડાને કટાર આપી અને વાલભાઈ આડીધર બોડીધર એને હામા ડગલા માંડ્યા ગામની હામા. અને આયા ભીમડા એ કટાર જે વાલભાઈ આપી હતી બ્યાન નો ઘા કરીને પોતાના પેટમાં કટારને ઝીલી લીધી. આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો, રાડ ફાટી ગઈ. આમ પાછું વાળી અને વાલભાઈ જોયું તો લોહીમાં ભીમડો તરબતળ થઈને તરફડે છે. અરે હા હા હા, મારા બાપ પ્રાણ કાઢી નાખ્યા છે ભીમડા, શું કામ આ બધું, શું કામ કરવું પડ્યું? બેન હું ગમે એમ તો નાનું વરણ, મારા આંગણે મહેમાન આવ્યા હોય, લગ્નનો પ્રસંગ હોય, દેશી દારૂડો પીવાઈ ગયો હોય અને તેથી મારા વેવાઈને મૂછે તા દઈને હું એમ કહું જૂનાગઢના રાને બચાવવા વાળો હું ભીમડો, અને એ કદાચ સોલંકીઓ સરદારને ખબર પડી જાય તો મારા રાજનો કુંવર ન બચે, મારા પેટમાં વાત ન ટકે. એટલા માટે બેન મેં મારા રાજના દીવાને બચાવવા માટે થઈને મેં મારા પ્લાઇટમાંથી પ્રાણને કાઢી નાખ્યા છે, મેં મારા પંડમાંથી પ્રાણ પંખેરે ઉડાડી દીધા. શું રાષ્ટ્રભક્તિ હશે મિત્રો, જબરજસ્ત રાષ્ટ્રભક્તિ. આડીદર બોડીદર ગામના પાદરમાં આવી અને વાલભાઈએ દેવાયત બોદલ નામના આયરનો આંગણું પૂછ્યું. પણ જૂનાગઢની વડારને ઓળખતા દેવાયત બોદલને વાર ન લાગી, કારણ કે અવારનવાર જૂનાગઢના રાની કચેરીમાં જતા હોય કોમલદેવ પરમારને બેન કહેતા, અરે વાલભાઈ તું અટાણે શું કામ આવી? ભાઈ તમને તો ખબર છે આપણા રાનું પતન થયું અને સોલંકીઓનો નેજો છે જૂનાગઢની માથે ચડી ગયો, પણ મરતી વખતે હોમલદેવ પરમાર આ 6 મહિનાના કુંવરડા નવઘણને તમારા આંગણા સુધી પહોંચાડવાનું મને જવાબદારી સોંપી હતી અને એણે એમ કીધું હતું કે મારા ભાઈ દેવાયત બોદલને કહેજો કે પાછો નવઘણ 22 વર્ષનો થાય ત્યારે જૂનાગઢનો ગાદીપતિ એને બનાવે હો. અરે ખમા 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 મુરલીધર મહારાજની જાજી ખમા, મારા નવ હોરટના સરદારને ઘણી ખમા બાપ, લાવો કુંવરડાને તેડી લીધો. આયરાણી જાહલને ધોરાવતા હતા, જાહલને દૂધના ઘૂંટડા ભરાવતા હતા, પૈપાન કરાવતા હતા. એની પાસે જઈ અને સજુબાઈ નામની આયરાણી દેવાયત બોદલે એટલું કીધું, લ્યો આયરાણી હા તમારે ઉગો અને જાહલ બે નાના છોરું છે, એમાં ત્રીજું છોરું આ જૂનાગઢનો દીવો છે, જોજો હો એને ઉજેરવામાં એને ઉછેરવામાં ડાબી જમણી આંખનો તફાવત ન રહેવા દેતા. ટૂંકમાં વાત કરું, 11 વર્ષ એની માથેથી નીકળી ગયા ભાઈ. 11 વર્ષની વાતની માથેથી વયા ગયા અને એમાં કોકે સોલંકીઓને જઈને ખબર દીધી કે તમે દેવાયત પટેલ દેવાયત પટેલ દેવાયત પટેલ બહુ કહી. ઈ જમાનામાં માણસને પટેલ નો ઇલકાબ આપવામાં આવતો, હતા તો આયર, પણ તમે બહુ દેવાયત પટેલ ના વખાણ કરો છો. પણ તમારો દેવાયત પટેલ તો તમારા દુશ્મનને ઉછેરીને મોટો કરે છે, બોલાવો દેવાયત પટેલ ને. દેવાયત પટેલ ને બોલાવવામાં આવ્યા ભાઈ, પણ ગિરનારનું એકાદું ટૂંક જુદું પડીને જેમ આવતું હોય એમ ડગલા માંડતો 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 આયર કચેરીમાં દાખલ થયો. સોલંકીના સરદારને જોહાર કરી અને મળ્યા. દેવાયત બોદલ, મેં એવું સાંભળ્યું છે કે તમે જૂનાગઢના રાજના કુંવરને ઉછેરીને મોટો કરો છો. હા બાપુ મોટો કરું છું.
તમને ખબર છે તમે સોલંકીઓની હારે વેર બાંધ્યું છે? અરે મારા બાપ, હું ગામ ધણી ઘર ધણી આયર અને મને સોલંકીઓની હારેના વેર પહોંચાય? આ તો મારે 22 વર્ષનો જુવાન થાય એટલે તમારા હાથમાં હોંપી દેવા હાટું થઈને હું મોટો એને કરતો હતો, હું એને ઉદેવતો હતો. કે દેવાય બદલ, હવે એને 22 વર્ષનો ન થવા દેવાય. તમે અહીંયા કચેરીમાં બેહો અને આયરાણીને ચિઠ્ઠી લખો અને નવગઢને બોલાવી લો. અને સાહેબ ધ્રુજતા હાથે આયરે હાથમાં કલમ લઈ અને કાગળ લખવા બેઠો. આયરાણીને માલુમ થાય આપણા આંગણે જૂનાગઢનો કુંવર ઉછરે છે. એને નવા લુગડા પહેરાવી, એને હણગાર સજાવી, ઘરેણા પહેરાવી, તૈયાર કરે અને આવનાર સોલંકીઓના અસવારો સાથે જૂનાગઢ મોકલી દેજો. પણ કૌંસમાં તાજા કલમ કરીને જે લખે એમાં તા ક કરી અને દેવાયત બોધેલે લખ્યું, આયરાણી રા રખતી વાત કરજે. એ રા રખતી વાત કરજે હોરટની ભાષામાં સોલંકીઓ સમજી ન શકે. સોલંકીઓના સરદારો છે એ જૂનાગઢ આવી અને સોલંકીઓનો કાગળ લઈ અને ઘોડીની માથે સવાર થઈ અને આડીધર ગભોડીધર ગામના દેવાયત બોદલની ડેલી આવી અને હાકલ દીધી. આયરાણીના હાથમાં આમ કરીને આમ કાગળ જે મૂક્યો, આયરાણી કાગળ વાંચવા માટે બેઠા. પણ વાંચવાની શરૂઆત કરી આયરાણીને માલુમ થાય કે આપણા આંગણે રાજનો કુંવર ઉછરે છે. એને તૈયાર કરી શણગાર સજાવી નવા ઘરેણા પહેરાવીને મોકલી દેજો. અને આયરાણી મનમાં હલબલી ગઈ. આયર ખૂટી ગયો? આયરને ખૂટામણ હુજ્યું? શું કામ આવું લખ્યું છે? પણ નીચે જ્યાં વાંચ્યું આયરાણી રા રખતી વાત કરજે, પણ ત્યાં તો પોરહના પોલા મીંડા છૂટવા, સાબાસ આયર, સાબાસ આયર. એટલા માટે હોરટની કન્યાઓ એમ કે ચૂડો પહેરું ઈણરો ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડી કદ રહું સોહાગણી પણ મારો મનખો આખો ન્યાલ. પોતાનો દીકરો ઉગો અને નવઘણ બે રમે છે, એમાં આજ ઉગાને બોલાવી નવરાવા બેઠા આયરાણી. નવરાવીને આંજણાજ્યું, નવા લુગડા પહેરાવ્યા. નવઘણ બાજુમાં જઈને આયરાણી એટલું કહે છે, માં ભાઈલાને તે નવા લુગડા પહેરાવ્યા, મને હું કામ નથી પહેરાવતી? માં ભાઈને તે માથામાં તેલ ખેંચી દીધું, મને હું કામ નથી તેલ નાખી દેતી? માં ભાઈલાને ઘરેણા પહેરાવ્યા, મને કેમ નથી ઘરેણા પહેરાવતી? અને આયરાણી ધક્કો દઈ અને પોતાના દીકરાને તૈયાર કરતી વખતે નવઘણને ધક્કો દઈ અને આયરાણી મનમાં કહે છે, બાપ, એ તો તું 22 વર્ષનો થાયશ ને તેથી ખબર પડશે કે આજ મેં શું કામ મારા દીકરાને એકલાને તૈયાર કર્યો છે. ભાઈ દેશની જનતાઓ હશે મોતના મોઢામાં મોકલવા, એક આશરા ધર્મને પાળવા માટે પોતાના દીકરાને તૈયાર કરી અને નવઘણને આજ આગો હડસે લે છે. તૈયાર કરી છેલ્લી વાર ની બે ચુમીઓ લઈ લીધી. ભારત વર્ષમાં જ્યાં સુધી ત્યાગ ને સમર્પણ નો ઇતિહાસ રહેશે મારા બાપ ઉગા, ત્યાં સુધી તને દુનિયા ભૂલશે નહીં. હો જા, આ તો સતિયાની કસોટી છે, આ તો ટેકીલાની કસોટી છે. મારા બાપ ઉણો ન ઉતરતો, જો મારું ધાવણ ધાયો હોય તો. એ કાલી ગેલી ભાષામાં 11 વર્ષનો ઉગો કઈ સમજો ન સમજો ખબર નથી, પણ આયરને મનમાં ફડકો છે કે આયરાણી ક્યાંક નવઘણને તો નહીં મોકલી દે ને, આયરાણી ક્યાંક નવઘણને તો નહીં મોકલી દે ને. પણ ત્યાં સિપાહીઓ હાજર થયા સોલંકીઓના, આમ કરીને આમ જ કચેરીમાં દાખલ થયા અને આમ પોતાના દીકરાને ઉગાને શણગારીને તૈયાર થયેલો આવેલો જોયો. ત્યાં તો પરહના પોલા મીંડા છૂટવા, અકલવંત નારી ની વાત કોઈ ઉચરે, તવડ મારો ધણી મૂછ પાણે થાય. દેવાય બોડલ ભાળે
એમ પોતાના દીકરાનું માથું સોલંકીએ વાટી લીધું, માથું ઉતારી લીધું. પણ તોય કાળમીન પથ્થર માંથી બનાવ્યો હોય એવો દેવાય બોદલ થડક્યો નહીં, રોયો નહીં. કોકે કીધું સોલંકીના સરદારને, બાપુ હા બોદલ તો એવો માણસ છે, દેવાય તો એવો માણસ છે કે આશરા ધર્મ માટે તો પોતાના આખા કુળને કુરબાન કરી નાખે એવો છે. હા નવગંડ નથી મર્યો, આ તો એનો દીકરો મર્યો છે, તો કે પરીક્ષા કેમ કરવી? તો કે આ તો ન થડકે, પણ એની માં છે એ દીકરાને મરતો નહીં જોઈ શકે, માને બોલાવો. આયરાણીને બોલાવવામાં આવ્યો. પણ સુતા સાંભળા કેસ ધરા ઢળકે, રંજ પૂર્તિ નો રંગ મુખે ઝળકે. સડાપ 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 સડપ ડગલા માંડતા એમ કહેવાય છે. ગાયરાણી કચેરીમાં દાખલ થયા, પોતાના દીકરાના માથાને ધડથી અલગ થયેલું જોયું, પોતાના આહુડા પી ગઈ ભાઈ, અને મનોમન હોવરણા લીધા, ખમા મારા બાપ ઉગા ખમા તને હો, આહુડા પી ગયા. ગાયરાણી ઓકે કીધું કે આ એમ ન ધ્રુજે, જો નવ ગણ મર્યો હોય તો એક કામ કરો, હજી પરીક્ષા લેવા માટે શું કે એની આંખ્યું કાઢી, અને આ માને કયો કે એની આંખ્યું કુંવરની આંખ્યું કચરી વહી જાય તો આપણે માનવાનું કે નવ ગણ મર્યો છે. અને એ વખતે જો કુંવરની આંખ્યું કચરતી વખતે પગની નીચે ચગતી વખતે જો ધ્રુજી જાય તો માનવાનું કે એનો દીકરો મર્યો છે. શું આ દેશના સત્યાઓની પરીક્ષા કરીએ છીએ ભગવાન? એકલા મહાપુરુષોની કેવી પરીક્ષામાંથી પાસ થવું પડતું હશે? જે સારા હોય છે એની દશા સારી નથી હોતી, પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. આંખોને કાઢી ભાઈ, એક ઘડીક માટે આંખ બંધ કરી લીધી. જગદંબાને મંડી પ્રાર્થના કરવા, ગાય થોડિયા આય આવડ દીકરાની આંખો ને કચડી અને આયરાણી વહી ગઈ તો આયરાણી ની આંખ માંથી ખાંડું આહુડું ન પડ્યું. શું આશરા ધર્મ હશે, શું રાષ્ટ્રભક્તિ હશે? પણ ટૂંકમાં વાત કરું કે ઝાહલના જયારે લગ્ન લખ્યા ભાઈ, ઝાહલના લગ્ન લખ્યા અને 22,000 આયરોને ભેળા કરેલા અને સોલંકીઓને દેવાયત બોદલે કેવરાયું, અને તે દિવસે 22 વર્ષનો નવખંડ થઈ ગયેલો કે અમે નોતરું દેવા માટે આવી છીએ, અમારી દીકરીના લગ્ન છે. અને ચડાઈ કરી ભાઈઓ, પણ કિરપાણ મરદા કસી ગમર બદન બેડી બગતરા ભુજદંડ મેંગી પ્રચંડ ભાલના તીર બરસી તોમરા હેમરા 9,00,000 હુકલે ખંત થી હરી ખોળવા નરપતિ સજીયો સેણ નવ ગણ ધરા સિંધ ધમરોળો. વા ભાઈઓ, જુનાગઢ ની માથે ચડાઈ કરી સોલંકીઓ નું પતન કરી અને નવગણ ને દેવાયત બોદલે રાજતિલક કર્યું, એ ખબર આયા પોતાનો દીકરો જે વધેરી નાખ્યો છે એ દેવાયત બોદલ ની પત્ની આયરાણી આઈ જસુબાઈ ને ખબર પડ્યા. અને આઈ જસુબાઈએ કીધું કે બાપા હવે મારો પટારો ઉઘાડો. કાં માં શું કામ? કે મારે મારા કાળા લુગડા લાવો, પણ કે દીકરીના લગ્ન છે ને મારી કાળા લુગડા ને હું કરશો? કે 18-18 વર્ષથી મારા દીકરાના હૈયાના માલપા એના હોગને હંગરીને હું બેઠી છું, આજ મારે ઉગાના મરસિયા ગાવા છે, મારા ખર કાળા લુગડા લાવો. અને નવઘણ સુધી ગાદીપતિ બન્યો, લાહરના લગ્ન વખતે આયરાણી લગ્ન ગીત ગાય, એને બદલે પોતાના દીકરાના હૈયામાં હંગરી રાખેલા હોગને પ્રગટ કરવા મરસિયા ઉપાડ્યા ભાઈ. પણ ઉગાતું તો ઉગ્યો, અરે મારે ઉગીન ગાથુમ્યો, મારા કુળમાં તો ઉગી નીકળ્યો બાપ,
તું તો હુરજની જેમ આખા વિશ્વમાં ઝળકી ઉઠ્યો. ઉગા તું તો ઉગ્યો, પણ બાપ મારે તું તો ઉગી ને આચમ્યો, તું તો આચમી ગયો મારા માટે. પોતાના પંડના દીકરાને મારી અને રાજધર્મ બચાવવા માટે, આશરા ધર્મ બચાવવા માટે થઈ, અને જે પોતાના દીકરાની આહુતિઓ આપી દે, આવા પુરુષો જે ધરતીમાં જન્મે એના માટે કહેવાય.